ગુડ મોર્નિંગ મિત્રો મુસ્લિમ એજ્યુકેશન ઇ લર્નિંગ ક્લાસની અંદર ફરીથી તમારું સ્વાગત છે બાર સાયન્સ મેથેમેટિક્સનું ત્રીજું ચેપ્ટર શ્રેણિક જેની એક્સરસાઇઝો અગાઉ આપણે કરેલી છે એમાં જ આપણે આગળ વધીએ આજે તો ફરીથી રકમ આપેલી છે આપણને કે સાદુ રૂપ આપો અને ત્રિકોણમિત્તીય વિધેય આપણને આપેલા છે સાઇન કોષના સ્વરૂપમાં એનું રૂપ આપવાનું છે તો અહીંયા રકમ આપેલી છે તો એમાં આપણને દેખાય છે કે ટુ બાય ટુ મેટ્રિક્સ છે એની સાથે કોષ થીટાનો ગુણાકાર છે તો આ કોષ થીટા છે એ ગુણાકારના સ્વરૂપમાં છે તો કોષનો ગુણાકાર છે એ અંદર બધા ઘટકોની સાથે થશે સેમ જ રીતે સાઇનનો ગુણાકાર અંદર બધા ઘટકોની સાથે થશે તો એ કોષનો ગુણાકાર અંદર કરશું તો કોષ ઇન ટુ કોષ

આ આપણે અધિક ગુણાકાર કર્યો મેટ્રિક્સની અંદર સાઈન અને કોષનો હવેના પછી અહીંયા પ્લસ નિશાની છે તો બે મેટ્રિક્સ ટુ બાય ટુ સ્વરૂપના જે છે મેટ્રિક્સ જ છે એ વન વન ઘટકનો એ વન વન ઘટક સાથે સરવાળો કરશું તો કો સ્ક્વેર પ્લસ તો અહીંયા આવશે કો સ્ક્વેર પ્લસ પછી એ વન ટુ ઘટક લઈએ તો ઇન प्लस माइनस माइनस कोस इन माइनस साइन इंटू माइनस कोस साइन प्लस साइन कोस तो स्क्वायर थीटा प्लस साइन थीटा हम अपनी पास फोर्म्यूला है साइन स्क्वे को स्कोर बराबर एक तो आ एक मैनस कोस साइन प्लस कोस साइन जीरो પ્લસ કો સાઇન માઇનસ કો સાઇન ઝીરો કો સ્ક્વેર હતા સાઇન સ્ક્વેર બરાબર એક તો આ આપણને ત્રિકોણવિત્તીય વિધેય આપેલા હતા એના ઉપરથી આપણે સાદું રૂપ આપ્યું અને એક સાદા મેટ્રિક્સમાં એનું સ્વરૂપ ફેરવ્યું તો આવી રીતે કોઈપણ પ્રકારના ત્રિકોણમિતિય વિધેય આપેલા હોય કે બીજા કોઈ પણ રકમ આપેલી હોય તો એના ઉપરથી આપણે એની એક્સરસાઇઝ કરશું હવે એના પછી રકમ છે જો એક્સ પ્લસ વાય બરાબર સાત જીરો બે પાંચ અને એક્સ માઇનસ વાય બરાબર ત્રણ જીરો જીરો ત્રણ હોય તો એક્સ અને વાય શોધો હવે અત્યાર સુધી આપણી પાસે જે રકમ આવતી હતી એમાં કોઈ એક મેટ્રિક્સ આપેલો હોય એક્સ બીજો મેટ્રિક્સ આપેલો હોય વાય તો એ બંનેનો સરવાળો મેળવવાનું કીધું હોય કે બંનેની બાદ બાકી કે ગુણાકાર મેળવવાનું કીધું હોય પરંતુ અહીંયા જે મેટ્રિક્સ આપણને આપેલો છે એ મેટ્રિક્સ છે એ બે મેટ્રિક્સનો સરવાળો છે અને બીજો મેટ્રિક્સ છે એ પણ બે મેટ્રિક્સ એક્સ અને વાય એની બાદબાકી કરીને મેટ્રિક્સ આપેલો છે તો એના મૂળ મેટ્રિક્સ એક્સ અને વાય શું હશે એ આપણે મેળવવાના છે તો એકદમ ઘણી બધી રીતે એક્ઝામ્પલ થઈ શકે છે પરંતુ આપણે અગાઉ જે રીતનો ઉપયોગ કરેલો છે જેનાથી આપણે પરિચિત છીએ એવી જ રીતનો ઉપયોગ કરીશું કે જેથી આપણને સરળ પડે તો હવે સાવ સિમ્પલ રીત જે આપણે લોપની રીત ઉપયોગ કરી છે એ જ રીતે આ એક્ઝામ્પલ આપણે કરશું સૌથી પહેલાં જે સમીકરણ છે મેટ્રિક્સના સ્વરૂપમાં એક્સ પ્લસ વાય બરાબર મેટ્રિક્સ તો એક્સ પ્લસ વાય બરાબર પેલો મેટ્રિક્સ છે લખ્યો એના નીચે એક્સ માઇનસ વાય બરાબર જે મેટ્રિક્સ આપેલો છે એ મેટ્રિક્સ લખશું બંને મેટ્રિક્સ લખાઈ જાય હવે આપણે નિયમ શું હતો કે નિશાની બદલાવતા હતા નીચેના પદની પરંતુ અહીંયા કોઈ બદલવાની જરૂર નથી કારણ કે વાયની નિશાની પ્લસ છે અને અહીંયા નિશાની વાયની માઇનસ છે એટલે પ્લસ માઇનસ ઝીરો થઈ જશે એટલે કોઈ પણ એક સહગુણક ઝીરો થઈ જ એક ચલ ઝીરો થઈ જશે તો પછી બીજો ચલ મેળવી શકશું તો ચાલો એના પછી એક્સ પ્લસ એક્સ તો ટુ એક્સ વાય માઇનસ વાય બરાબર ઝીરો હવે આમાં શું કરવાનું છે મેટ્રિક્સમાં તો આપણે અહીંયા સરવાળો કરેલો છે આલી બાજુ સમીકરણનો તો હવે સેમ પ્રોસેસ બાજુ કરવાની છે આ મેટ્રિક્સમાં એ વન વન ઘટક સાત છે આ મેટ્રિક્સમાં એ વન વન ઘટક ત્રણ છે સાત વધતા ત્રણ તો અહીંયા દસ લખી નાખવાના એના પછી ઝીરો વધતા જીરો તો ઝીરો બે વત્તા જીરો તો બે પાંચ વધતા ત્રણ બરાબર આઠ તો આ મેટ્રિક્સનું સાદું સ્વરૂપ છે જે અગાઉ પણ આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ બે મેટ્રિક્સનો સરવાળો કરીને નીચે લખી નાખ્યો હવે ટુ એક્સ બરાબર મેટ્રિક્સ એક્સની સાથે બે ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં આવશે તો ભાગાકારમાં આવશે તો એકના છેદમાં બે અને આખો મેટ્રિક્સ થશે એનો મતલબ શું થાય કે બે આખા મેટ્રિક્સની સાથે ભાગાકારમાં છે તો બધા જ ઘટકો સાથે બેનો ભાગાકાર થશે એટલે દસના છેદમાં બે એટલે પાંચ બેના છેદમાં બે એટલે એક અને ઝીરો આઠના છેદમાં બે એટલે ચાર તો આ એક્સની કિંમત આપણને મળી ગઈ આપણને રકમમાં પૂછેલું છે કે એક્સ અને વાયની એક્સ અને વાયના મેટ્રિક્સ મેળવો તો અહીંયા આપણે એક્સનો મેટ્રિક્સ મેળવી લીધો વાયનો મેટ્રિક્સ મેળવવાનો છે તો ફરીથી બે જે મેટ્રિક્સના સ્વરૂપમાં સમીકરણ આપેલા છે એમાંથી કોઈ પણ સમીકરણ લખીએ એના ઉપરથી વાયની કિંમત મેળવશો તો અહીંયા પહેલું સમીકરણ લીધું છે મેટ્રિક્સ વાળું એક્સ પ્લસ વાય બરાબર જે મેટ્રિક્સ છે મેટ્રિક્સ હવે એક્સની કિંમત આપણને મળી ચૂકી છે પાંચ એક ઝીરો ચાર એક્સ સામે જ જશે તો માઇનસ થાશે વાય એમના રહેશે અહીંયા એક્સની જગ્યાએ જે આપણને મળેલો છે મેટ્રિક્સ મૂકશું વચમાં માઇનસ નિશાની છે તો આ મેટ્રિક્સની બાદ બાકી કરશું સાત માઇનસ પાંચ તો બે જીરો માઇનસ જીરો જીરો બે માઇનસ એક એક પાંચ માઇનસ ચાર એટલે એક આ મેટ્રિક્સ છે વાય નામનો મેટ્રિક્સ હવે એક્સ અને વાયનો મેટ્રિક્સ આપણને મેળવવાના કીધા હતા તો બંને મેટ્રિક્સ આપણે લોકની રીતે મેળવ્યા છે એના પછી હવે આવા કોઈ પણ એક્ઝામ્પલ હોય તો તમે ખુદ જાતે ટ્રાય કરી શકશો અને એક્ઝામ્પલ કરી શકશો દાખલા તરીકે મેં એક રકમ લખેલી છે અહીંયા તે સમીકરણ આપેલું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર મેટ્રિક્સ છે અને ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર મેટ્રિક્સ છે જો હોય તો એક્સ અને વાયની કિંમત શોધો ફરીથી અગાઉ જે એક્ઝામ્પલ હતો એમાં પણ આવું જોતું એક્સ પ્લસ વાય બરાબર કોઈ મેટ્રિક્સ હતો એક્સ માઇનસ વાય બરાબર કોઈ મેટ્રિક્સ હતો અહીંયા પણ એ જ મેટ્રિક્સ બે એના જેવા જ આપેલા છે હવે શું કરશું અગાઉ એકમાં નિશાની માઇનસ હતી એકમાં પ્લસ હતી એટલે ડાયરેક્ટ ઉડી જતું હતું લોપની રીતે જ આપણે ઉકેલ મેળવશું પરંતુ અહીંયા એક્સનો સહગુણક પણ સરખો નથી અગાઉ કોઈ પણ સહગુણક છે એ બે સહગુણક એક જ હતા જ્યારે અહીંયા બંને સહગુણક અલગ છે એક્સની સાથે બે ગુણાકારમાં છે જ્યારે અહીંયા એક્સની સાથે ત્રણ ગુણાકારમાં છે તો આપણે એક્સને સરખા કરવા હશે તો આ સમીકરણ છે એને ત્રણ વડે ગુણશું આ સમીકરણ છે એને બે વડે ગુણશું એટલે અહીંયા ત્રણ ગુણ્યા બે એટલે છ એકસ આવી જશે અહીંયા પણ ત્રણ ગુણ્યા બે એટલે છ એક્સ આવી જશે મેટ્રિક્સના અંદર પણ ત્રણ વડે ગુણવાનું અહીંયા પણ મેટ્રિક્સની અંદર બે વડે ગુણવાનું જે ગુણાકાર થાય છે એ ઘટકો મેટ્રિક્સના બધા જ ઘટકો સાથે ગુણાકાર કરવાનો થશે પછી બંને છે અહીંયા છ એક અહીંયા છ એકસ આવી જશે બંનેની નિશાની ચેન્જ કરી નાખશું એટલે એક્સ ઉડી જશે અને વાયની કિંમત આપણને મળશે વાયની કિંમત મળશે એને ફરીથી કોઈ પણ એક મેટ્રિક્સવાળા સમીકરણમાં કિંમત મૂકશું એટલે આપણને એક્સની કિંમત મળી શકશે તો આ આપણે જે અગાઉ એક્ઝામ્પલ કર્યો છે એની જેમ જ એક્ઝામ્પલ થશે આ એક્ઝામ્પલ તમારે જાતે ટ્રાય કરવાની છે ને એની કિંમત મેળવવાની છે એના પછી જોઈએ તો ફરીથી કોઈ બીજા સ્વરૂપમાં રકમ આપેલી છે એક્સની સાથે મેટ્રિક્સ છે ટુ થ્રી વાયની સાથે મેટ્રિક્સ છે માઇનસ એક એક બરાબર સમીકરણના સ્વરૂપમાં મેટ્રિક્સ આપેલા છે બરાબર એ મેટ્રિક્સ છે હોય તો એક્સ વાય શોધો ફરીથી આપણે એ જ મેટ્રિક્સ લખી નાખીએ આપણે દેખાય છે કે એક્સ છે યા મેટ્રિક્સની સાથે ગુણાકારમાં એટલે કે અદિસ્વરૂપમાં છે y છે એ પણ બીજા મેટ્રિક્સની સાથે ગુણાકારમાં છે અને બરાબર મેટ્રિક્સ છે એમને હવે અદિશના સ્વરૂપમાં છે તો x નો ગુણાકાર 2 ની સાથે થશે અહીંયા y નો ગુણાકાર પણ 2 ની સાથે થશે બરાબર જે મેટ્રિક્સ છે એમને x નો ગુણાકાર અંદર કરશું તો x 2 2x x 3 3x y -1 તો -y y 1 એટલે y 10 અને 5 છે એમને હવે આ બે મેટ્રિક્સ છે બે મેટ્રિક્સમાં હાર અને સ્તંભની સંખ્યા પણ સરખી છે બરાબરની સામેની સાઈડ છે એમાં પણ હાર અને સ્તંભ છે એ સરખા છે તો અહીંયા પ્લસ નિશાની આપેલી છે તો બંને મેટ્રિક્સનો સરવાળો કરશું ટુ એક્સ પ્લસ માઇનસ વાય તો ટુ એક્સ માઇનસ વાય લખાશે તો આપણે ડાયરેક્ટ લખવું છે ટુ એક્સ માઇનસ વાય અને બરાબર ઉપર છે એ વન વન ઘટક દસ તો અહીંયા પણ દસ સેમે જ રીતે ત્રણ એક્સ પ્લસ વાય બરાબર પાંચ આ નીચેનો ઘટક છે તો એની સાથે બરાબર એની સામેનો જે ઘટક હોય એ જ ઘટક લખવાનો ટુ બાય ટુ મેટ્રિક્સ હોય તો એ વન ટુ ઘટક આવે તો એ વન ટુની સામે જે ઘટક આવતો હોય બરાબરની એ જ એની સામે લખવામાં આવશે તો આ આપણને એક સમીકરણ મળ્યા બે એક્સ માઇનસ વાય બરાબર દસ અને ત્રણ એક્સ પ્લસ વાય બરાબર પાંચ બંનેને આપણે નામ આપી દઈએ આ સમીકરણ એક છે આ સમીકરણ બે છે હવે સમીકરણ એક અને બે બંનેને આ દેશની રીતે કે ચોકડી ગુણાકાર કે લોપ તમને જે ઈચ્છા પડે એ રીતે એક્સ અને વાયની કિંમત મેળવી શકો છો જે અહીંયા લખેલી છે એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર માઇનસ ચાર તો આવી રીતે અલગ અલગ સ્વરૂપમાં આપણે મેટ્રિક્સ આપેલા હોય એને એ મેટ્રિક્સ ઉપરથી આપણને એક્સ અને વાયની કિંમત મેળવવાની કીધી હોય કે એક સાથે બે મેટ્રિક્સના સરવાળો કરીને કોઈ મેટ્રિક્સ આપેલો હોય એના ઉપરથી કોઈ મેટ્રિક્સ મેળવવાનો કીધો હોય તો એના માટેની આ મેથડડ છે જે આપણે આજે જોઈ એના ઉપરના ઘણા બધા એક્ઝામ્પલ બુક્સમાં છે જે તમે જાતે કરી શકશો થેન્ક યુ